ફ્રેન્ડ્સ, જેટલાની રસોઈને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન દબાવજો લેટેસ્ટ વિડીયો માટે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેતનાની રસોઈ. ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન સ્ટાર્ટ થાય એટલે આપણે કાચી કેરી ક્યારે આવે એની રાહ જોતા હોય છે. અને નાના છોકરાઓને તો કાચી કેરીને મીઠું આપી દો એટલે એ લોકો એટલા ખુશ હોય. તો આપણે એને જ અનુસંધાનમાં કાચી કેરીનું તાજું અથાણું બનાવશું, જે આપણે પૂરા વર્ષનું, આખા વર્ષમાં જે ભરીએ છે, મેથીયું અથાણું જેને કહીએ છે, એ જ રીતની હોય છે. પણ એ આપણે ફ્રેશ ફ્રેશ ખાઈને ફ્રેશ ફ્રેશ પૂરું કરી દેવાનું હોય છે. અહીંયા ઘડી મેં બે કાચી કેરી લીધી છે. આખા વર્ષમાં ભરીએ એ જ આ મેથિયાનો સંભારો છે, મસાલો છે. અને અહીંયા ઘડી મેં બે ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. સૌથી પહેલા ઓઇલને ગરમ કરી લઈએ, એટલે ઓઇલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે બાકીની પ્રોસીજર કરીશું. અહીંયા ઘડી મેં ઓઇલને ગરમ મૂકી દીધું છે. એ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું. ઓઇલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કેરીને છોલીને એના કટકા કરી લેશું. અહીંયા ઘડી મેં કેરીને છોલી લીધી છે, હવે આપણે એના ટુકડા કરી લેશું. જે ગોટલીનો ભાગ છે એની આજુબાજુની બધી કેરી આપણે કાપી લેશું. પહેલા આટલી સાઈઝના ટુકડા કરવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા કડી મેં બધી કેરીના ટુકડા કરી લીધા છે. હવે આપણે જે મેથિયાનો સંભારો છે એ 2-3 ટેબલસ્પૂન જેટલો આમાં એડ કરીશું. આ મસાલાની અંદર દરેક વસ્તુ હોય છે, મીઠું ને બધું એડ હોય છે, એટલે આપણે અલગથી મીઠું નાખવાની જરૂર નથી. આને બધું બરાબર મિક્સ કરી લેશું. બધી કેરી સાથે મસાલો ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ સુધી આ જ રીતે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે જે ઓઇલને ગરમ કર્યું છે એની અંદર એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એને હલાવી લેશું એક વખત. અને આપણે જે ઓઇલ ગરમ કર્યું હતું એ ઠંડુ થઈ ગયું છે, એ આપણે ઉપરથી રેડી દઈશું. અહીંયા કડી વધારે ઓઇલ રેડવાની જરૂર નથી, કેમ કે આ તાજું અથાણું છે એ આપણે રાખવાનું નથી, ખાલી મસાલો એકબીજાની સાથે ચોંટેલો રહે એના માટે આપણે ઓઇલ રેડીએ છીએ. હલાવી લેશું બરાબર. પૂરા વર્ષનું અથાણું હોય તો એની રીત પણ જુદી હોય છે અને એમાં તેલ પણ વધારે જોતું હોય છે. અને હમણાં આપણે આમાં જ સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે કાચી કેરીનું તાજું અથાણું. ઉનાળાની ગરમીમાં તમે પણ જરૂરથી બનાવજો અને એન્જોય કરજો. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.